સરોવર ભરેલું એવું લાગે છે ત્યાં પાણીનું ટીપું પણ નથી આ કે મિથ્યા દર્શન
દાખલાઓ હવે આપણે પોતાની જાત માટે આપણને સાચું દર્શન નથી પેલા. તમે પૂછે એવું વાર્યું તમે કોણ છો? છોકરા બોલતો, શું નામ તારું? હીર. વાહ, બોલતો. તમે કોઈ પૂછે તમે કોણ છો, તમે કોણ છો? હું આર્યો. હું હીર. બરોબર, હીર તો આ શરીર નું નામ છે. શરીર છે, શરીર થી ભિન્ન આપણે કોણ છીએ? આત્મા છીએ. હવે થોડુંક સાંભળીને કે વાંચીને થોડું થોડું આપણે બોલતા શીખ્યા છીએ, બાકી હજી આત્મા તરીકેનો અનુભવ નથી. હજી વ્યવહારમાં વર્તન તો આપણે જાણે આ શરીર અને એને મળેલું જે નામ એ જાણે પોતે ને પોતાનું નામ અને આ શરીરના જે કંઈ સંબંધીઓ એ જ મારા આપણને લાગે છે. પણ વ્યવહારિક દ્રષ્ટિએ જ છે, ભલે આ જેવા તો વ્યવહાર ચલાવવા માટે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ વાસ્તવિકતા કંઈક જુદી છે. જો ડ્રામા હોય ત્યારે કોઈ રામનો પાત્ર ભજવતો હોય, રાવણનું પાત્ર ભજવતો હોય, પણ અંદરમાં એ સમજે ડ્રામા પતી ગયા પછી કોઈ રામ કે રાવણ તરીકે એને બોલાવતો નથી. એવી રીતે વ્યવહારમાં આ શરીર આપણને મળેલું છે એટલે એને લગતા વ્યવહારો એના નામથી થાય, પરંતુ હકીકતમાં વાસ્તવમાં તો આપણે આત્મા છીએ. શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણ, બુદ્ધિ, અહંકાર આ બધાથી તદ્દન ભિન્ન અને આપણું સ્વરૂપ શું છે? અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ ઇત્યાદિ અનંત ગુણમય આપણું મૂળ અસલી સ્વરૂપ છે. પણ અત્યારે એ સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ બિલકુલ જાણે, અને આ શરીરને પોતાની જાત માનીને વર્તી રહ્યા છીએ. આ જ મોટું મિથ્યાત્વ અથવા મિથ્યા દર્શન છે. તો આ હવે થોડીક આપણને સમજણ, બૌદ્ધિક સમજણ અત્યારે મળી રહી છે કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છીએ અને આવા આપણું આવું અદ્ભુત સ્વરૂપ છે. તો હવે એ સ્વરૂપ કેમ અનુભવાય આપણને? એ માટે ગુરુગમથે અંતર્મુખ થવાની, અંદરમાં ઉતરવાની પ્રક્રિયાઓ શીખી લઈ કરી નિયમિત રીતે મેડિટેશન એટલે ધ્યાન કે કાયોત્સર્ગ આવશ્યક જેને કહીએ, એની સાધના કરતાં ચિત્ત શુદ્ધિ થતી જાય, ચિત્તના વિકલ્પો ઘટતા જાય અને એમ કરતાં કોઈ ધન્ય ક્ષણ એવી આવી જાય કે જાણે કે થોડી વાર માટે ચિત્ત અલોપ થઈ જાય, મને જેવું કંઈ રહે નહીં થોડી વાર માટે, એકદમ જાણે આપણે નિર્વિકલ્પ બની જઈએ, ત્યારે એ આત્મારૂપી અંદરમાં સૂર્ય શરીરમાં બિરાજમાન છે એનો અનુભવ થાય, આત્માનંદ ગુણોનો અદ્ભુત સ્વાદ મળે, અંદરમાં આનંદનો અનુભવ થાય. અને એ અનુભવ ભલે ક્ષણવાર ટકે પણ છતાં વીજળીના ઝબકારાની જેમ આપણને અંધારામાં ભટકતા હોઈએ અને વીજળીનો ઝબકારો થાય એટલે આપણને સાચો રસ્તો દેખાય, એવું આમ છે, હું આમાં ફાફા મારતો તો રસ્તો આમ છે, સાચી દિશા મળી જાય. બરાબર, એટલે ત્યાર પછીની જે આત્મા તરીકેની જે પ્રતીતિ અથવા શ્રદ્ધા એને પારમાર્થિક સમ્યક દર્શન અથવા નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને એ દર્શન થાય ત્યારથી ભવોની ગણતરી થાય વ્યવહાર, અને એને પામવા માટે, એ અવસ્થાને પામવા માટે જે કાયમ્ય માટે એ અવસ્થામાં આત્માના સ્વરૂપમાં રમણતા કરી રહ્યા છે એવા અર્હંત પરમાત્મા અને સિદ્ધ પરમ ભગવંતો એ જ એને સંસાર તારક દેવ તરીકે સ્વીકારી અને એની ઉપાસના કરી, પછી એ દિશામાં સતત જેમનો પુરુષાર્થ ચાલુ છે અને કેટલાક અનુભવી ચૂક્યા છે થોડે ઘણે અંશે પણ, અને બાકીના એ દિશાએ પુરુષાર્થ કરી રહ્યા છે એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ એ શું ગુરુ તત્વ તરીકે અને એ કેવલી ભગવંત અરવિંદ પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ એને શું ધર્મ તરીકે સ્વીકારી કરી અને એની આ ત્રણેય તત્વોની યથાશક્તિ ઉપાસના કરતા રહેવી સમર્પિત ભાવે એ કહેવાય વ્યવહાર સંકિત. સમજાયું? વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત કહો કે પારમાર્થિક સમ્યક દર્શન. તો આ રીતે બંને પ્રકારના નિશ્ચય સમ્યક દર્શન લક્ષ્ય રાખવાનો અને વ્યવહાર સંકિત ઉત્તરોત્તર વધુ ને વધુ નિર્બળ બનાવતા જવાનું અને એ રીતે દેવગુરુ ધર્મનું આલંબમાં લઈ આત્મ સાધના કરતાં આત્માનો અનુભવ જે ધન્ય ક્ષણે થાય એટલે જાણે કે મોક્ષનો રિઝર્વેશન થઈ ગયો આપણું કહેવાય, પછી ગણતરીના થોડાક ભાવોમાં મોક્ષગામી આત્મા બની જાય. જો એ સમ્યક તો પાછી વમાઈ ન જાય, એને ટકી રહે જેને કંઈ ક્ષાયિક સંકિત કહેવાય, તો આત્મા કોઈ એ જ ભાવે મોક્ષમાં જઈ શકે? આ કાળમાં અત્યારે આ સંગ્રહણ શક્ય નથી ભલે, પણ પહેલું સંગ્રહણ હોય તો કોઈ એ ભાવમાં મોક્ષમાં જઈ શકે, બે કે ત્રણ ભાવમાં પણ મોક્ષમાં જઈ શકે. ક્ષાયિક સંકિત હોય તો ત્રણ ભાવથી વધારે થાય નહીં, અને ક્ષાયોગ સમિક સંકિત હોય આવે વળી જતું રહે તો વધુમાં વધુ શાસ્ત્રમાં અર્ધ પૂતગલ પરાવર્તન
અનંત પુદ્ગલ પરાવર્તોથી આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ. પુદ્ગલ પરાવર્તો એટલે અનંત કાળ ચક્ર, અનંત ઉત્સવની અવસરની પસાર, એટલો વિરાટ છે આ પુદ્ગલ પરાવર્તો. એવો અનંત પુદ્ગલ પરાવર્તી આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ, એની અપેક્ષા માત્ર વધુમાં વધુ અડધું પુદ્ગલ પરાવર્ત જેટલો આપણો પરિભ્રમણ બાકી રહે, એ તો રેર કેસમાં. બાકી તો થોડા ઘણા ભવોમાં ગણતરીમાં આપણો મોક્ષ થઈ જાય. અને એક વખત સ્વાર્થ રાખી દો આત્માને, ઓ આવું મારું અદભુત સ્વરૂપ છે, ઓ આવો આનંદ, જીવ માત્ર આનંદને ઝંખે છે પણ બહાર ભટકે છે પુદ્ગલોમાં, કે જ્યાં સાચું સુખ નથી, નથી ને નથી. આટલી જિંદગીમાં તમે કેટલું ખાધું પીધું, જોયું, ભોગવ્યું, અત્યારે કંઈ બધું ક્ષણિક હતું અને એને મારે કેટલા પાપો કરવા પડ્યા, એને કારણે કેટલો આપણો આકામ ભારી બની દુઃખી થયો. એટલે એ સાચો રસ્તો સમજાઈ જાય, બહુ અંદરમાં છે, હું જેને ઈચ્છું છું જે આનંદને, એ મારી અંદર આવો અદ્ભુત આનંદ ખજાનો પડ્યો છે, સાચી દિશા મળી જાય. એટલે પછી વારંવાર વારંવાર એ જ દિશામાં પુરુષાર્થ કરતાં કરતાં ઉત્તરોત્તર થોડા થોડા સમયને આંતરે આત્માનો અનુભવ નિરીકલ પુરુષાર્થ થયા કરે, અને એમ કરતાં કરતાં થોડા ભવનની અંદર આત્મા મોક્ષગામી બની જાય. એટલે સમ્યક દર્શન એટલે મોક્ષનું જાણે કે રિઝર્વેશન, કોઈ એ ભાવમાં, બે ત્રણ ભાવમાં કે વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તમાં આત્માનો અવશ્ય મોક્ષ થાય, થાય ને થાય જ, આ ગેરંટી પૂર્વ શાસ્ત્રકારો કહે છે. શું તો અનુસંધાન આગળ કેમ કે પ્રશ્ન હતો, ખબર કેવી રીતે પડે? હા હા હા, બેનની લગ્ન થયા હતા, એકાદ વર્ષ થયો હતો, હા, ડિલિવરીનો ટાઈમ નજીકમાં આવ્યો એટલે એટલે એણે કહી રાખ્યું પોતાની માતાને. હા, શું કહ્યું કે મને જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે મને જગાડજે ભલા, હું કદાચ ઊંઘી ગયો હતો, આવું બને ઊંઘ આવે. અરે માં કહે છે તું આમાં રાખા ને જગાડી દેખા ઘરે, તું સુવા નહીં દે અમને, એક્સપિરિયન્સ છે ને અનુભવ. હા, આનંદનો અનુભવ થાય તો ખબર ના મળે, જે વખતે પાંચેય ઇન્દ્રિયો અને છઠ્ઠું મન થોડી વાર ક્ષણવાર માટે બિલકુલ સ્ટોપ થઈ જાય, પાંચેય ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિયનો વિષયને જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, સ્પર્શવાનું બંધ હોય, મનના કોઈ વિચાર વિકલ્પ ન હોય, એ વ્યવસ્થામાં જે અનંત અનંત આનંદનો અનુભવ થાય, તો આનંદ તો પોતાને મળી પોતાને ખબર પડે કે ના પડે. તમે કોઈ બીજી વસ્તુ સ્વાદિષ્ટ વસ્તુ ખાઓ તો એના સ્વાદ માટે બીજાને પૂછવું પડે કે સ્વાદ કેવો હોય, પોતાને ખબર પડે, એ રીતે પરમ આનંદનો અનુભવ પોતાને થાય. અને એ વખતે પાછું આ આનંદ બીજી રીતે પણ આવે છે, તમે પિક્ચર જોતા આનંદ આવે, સિનેમા નાટક જેવી આ તે બધામાં, પણ એમાં તો ઇન્દ્રિયોની મદદ પડે છે. અમે કોઈ પણ ઇન્દ્રિય કામ ન કરતી હોય એ વખતે અને મન પણ બિલકુલ અલોપ થઈ ગયું હોય, અન્ય જે આનંદ હોય એ શબ્દોમાં વર્ણન શકાતો નથી, અવર્ણનીય છે, એને કોઈ ઉપમા બંધબેસી થાય નહીં એવું અનુપમ એ આનંદ હોય છે. અને એ અનુભવથી પોતાને સમજાય બરાબર, પણ એ દિશામાં પુરુષાર્થ કરતાં કરતાં વચ્ચે પણ શાંતિના, પ્રસન્નતાના, આહલાદના આવા વચ્ચે વચ્ચે વચગાળાનો અનુભવ થાય, પણ ત્યાં અટકવાનું હોતું નથી, ત્યાં હજી મનની હાજરી છે, મન થોડું સાત્વિક બન્યું હોય તો એ પ્રસન્નતાનો અનુભવ થાય, પણ હજી હજી આત્માનો અનુભવ એ બધા કરતાં વિલક્ષણ છે. એ વખતે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય ન હોય, કોઈ પણ મનના શુભ વિચારો પણ ન હોય, એવી સ્થિતિમાં પણ જે અદ્ભુત આનંદનો અનુભવ થાય એ અનુભવ ગમે છે અને પોતાને અચૂક ખબર પડી પડીને પડે. આટલા ભાવ આટલા વર્ષોથી આરાધનાને બધું કરીએ છીએ તો હજી સુધી અનુભૂતિ સુધી કેમ પહોંચ્યા નથી? લક્ષ્ય નથી, પહેલી વાત તો એ લક્ષ્ય નથી. આવું ગમ્યા સાંભળીએ તો ઉપર પછી જાય, આમ ગંભીર પરી વિચાર જો આવો સ્વરૂપ જો છે મારું, તો પછી મારે હવે એ જ પ્રા જોઈએ, તીવ્ર લગ્નની લાગણી જોઈએ, બીજું બધું ગૌણ થઈ જાય એની આગળ, એવી તીવ્રતમ લગ્ની લાગે તો પછી હકીકતમાં સહેલામાં સહેલી વસ્તુ એ છે. અત્યારે આપણા માટે અઘરામાં અઘરી લાગે છે બરોબર, હકીકતમાં સેલ આના જેવું દુનિયામાં કોઈ શરીર શરીર વસ્તુ નથી, કારણ કે સ્વયં પોતે જ છે, પોતે પોતાને જોવાનું છે, અનુભવવાનું છે, એની માટે બહાર ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં અંદરમાં બસ શાંત થઈ જાઓ, કશું ન કરો, સ્થિર થઈ જાઓ, કરવાનું નહીં, ઠરવાનું છે અંદરમાં, બસ રોજ અભ્યાસ કરો, શાંતિ બેસી અંદરમાં જોયા કરો, જોયા કરો, જોયા કરો, કોઈ અપેક્ષાની કોઈ ઈચ્છા નહીં કે મને કંઈક દેખાય, કંઈક સંભળાય, કંઈક પ્રકાશ કરી, અને કંઈ કોઈ જ નહીં, જે સ્થિતિ સહજ છે એના સાક્ષી બની રહેવાનો રોજ અભ્યાસ કરો, અને બાકીના કલાકોમાં બને એટલું સાત્વિક જીવન જીવો, સારું ભોજન, સાત્વિક આહાર વિહાર, સારા મિત્રો, સારું વાંચન, ભક્તિ ભગવાન વગેરે, નૌકારનો જાપ વગેરે, એવી સાત્વિક પ્રવૃત્તિઓ, અને વચ્ચે વચ્ચે આ દિવસમાં એક વાર બેવા ત્રણવાર ઠરવાનો અભ્યાસ, આ રીતે નિયમિત અભ્યાસ થાય તો ચોક્કસ આ જ ભાવમાં અનુભવ થાય. એને માટે આવતા ભાવની રાહ જોવાની જરૂર નથી,
પછી જૈનપુરમાં જન્મ્યો હોય કે કદાચ ઇતરપુરોમાં જન્મ્યો હોય છતાં આ અવસ્થાને પામી શકે છે. તિરિંચો સુદા જન્મ્યક દર્શન ચારે ગતિમાં થઈ શકે છે એમ ભગવાને કહ્યું છે. તિરિંચ નરક અને તિરિંચમાં થઈ શકે છે. ભગવાનના કલ્યાણ પ્રસંગોમાં સાતે નરકમાં અજવાળા પથરાય એવા પવિત્ર પરમાણુઓ પ્રસરે અને એ વખતે કેટલાક નારકીઓને એવા શુભમાંથી શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય કે એને અનુભવ થઈ જાય. તિરેન્ચોને પણ પંચેન્દ્રિય જોઈએ, મને વિકલેન્દ્રિય કે એકેન્દ્રિય નહીં, બરાબર મનવાળા જે તિરેન્ચો હોય પશુઓ પક્ષીઓ એમને પણ સમ્યક દર્શન થવા આત્માનો અનુભવ થઈ શકે એમ શાસ્ત્રકારો નોંધે છે. પણ વધુ શક્યતા તો આ મનુષ્ય ભાવમાંથી જ્યારે આપણને જીન શાસ્ત્ર મળ્યું છે, જેવી લગ્ની તમને અત્યારે સંસારની છે, પૈસા વગેરેની છે, પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવને ભોગવવાની જેવી લગ્ની છે, એવી લગ્ની મારા આત્માને મારે અનુભવવો છે, પામવો છે, મારી સમ્યક દર્શન પામવો છે, લગ્ની લાગે સાચી અંતરથી લગ્ની લાગે તો પછી બહુ અઘરું પણ જરૂર છે. લગ્ની ચાનક લાગવી જોઈએ, એની માટે એવું જ સાહિત્ય વાંચવું જોઈએ, એવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા જોઈએ, એવું આધ્યાત્મિક સાહિત્ય યોગી રાશિ આનંદનજી મહારાજ વગેરેના સ્વરોના વિવેચનો વગેરે અને ભૌતિક પદો વગેરેના વિવેચનવાળી યોગ દ્રષ્ટિ સમુચય યોગ શાસ્ત્ર યોગ સપ્તક યોગ બિંદુ આવા ઘણા ગ્રંથો એના ગુજરાતીમાં વિવેચનો પણ મળે છે, તો એ વાંચવા જોઈએ. અને એવા આત્મજ્ઞાની વર્તમાન કાળમાં કોણ ક્યાં છે શોધ ચાલે પછી ઓટોમેટિક, અને એ રીતે સત્સંગ દ્વારા જેમ પૂજાનો દીપક હોય ને એ પ્રટેલા દીપક સાથે કનેક્શન જોડતો સહેલાઈથી પ્રટકી જાય. માચીસથી પ્રટકાવા જાઓ અને ક્યારેક હવા ભેજવાળી હવાને કારણે માચીસ હવાઈ ગઈ હોય તો ઘસો ઘસો તોય ચિંગારી ના આવે, એના કરતાં પ્રટેલો દીવો હોય એની સાથે કનેક્શન જોડી લો તો તે સહેલાઈથી પ્રટકી જાય. એવી રીતે એવા આત્મજ્ઞાની એને શોધો. જીવ જ્યારે રુચિ જાગે ને ઓટોમેટિક પછી આ શોધખોળ શરૂ થઈ જાય અને એમની કૃપાથી જલ્દી જીવને થઈ જાય. ચાલો બીજો પ્રશ્ન. તુષાર મગનલાલ ડેડિયા ગામ કાંડા આગરા. હા બોલો. વિકૃતિ વિકાર ઉત્પન્ન કરે ઇન્દ્રિયોમાં શરીરમાં મનમાં વિકાર ઉત્પન્ન કરે એટલા માટે શબ્દ છે વિગઈ અથવા વિકૃતિ. મૂળ સંસ્કૃતમાં વિકૃતિ વિગઈ શબ્દ પ્રાકૃત છે. તો બાકીની હમણાં જે ગણાવી કાંડા બધા ડુંગળી લસણ ગાજર મૂળા વગેરે કંદમૂળ છે એમાં વિકાર ઉત્પન્ન કરવાની એટલી શક્તિ નથી, પણ છતાં એનો ત્યાગ કરવાનો છે એ અહિંસાની દ્રષ્ટિએ. એમાં સોયની અણીથી પણ અતિ અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપથી પણ ન દેખાય એવા અતિ સૂક્ષ્મ એવા એક એક શરીરની અંદર અનંત અનંત આત્માઓ, આત્મા છે ને સૂક્ષ્મ છે એટલે એક સૂક્ષ્મ શરીરમાં અનંત આત્માઓ સાથે જઈ શકે, સાથે જન્મે જીવે મરે. અને એક શ્વાસોશ્વાસ આપણે લઈને મૂકીએ એટલી વારમાં તો 17 વાર જન્મ મરણ થઈ જાય, 18મી વાર એમાં પાછો જન્મ થાય. ફાસ્ટ લોક સાયકલ જન્મ મરણની ચાલતી હોય ત્યાં નરક કરતાં અનંત ગણી અવ્યક્ત વેદના જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિથી જોઈને આપણે બતાવી છે. તો આપણા ક્ષણિક સ્વાદને ખાતર એવા અનંત જીવોની હિંસામાં જો આપણે નિમિત્ત બનીએ અને એમાં આસક્તિ પોષાય બટાટાની વેફર વગેરે વગેરે કંદમૂળ ભેળવાળી લસણ એની ભેળ વગેરે ખાતા આ કેવી મજા કેવો સ્વાદ છે તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ ન્યાય આપણો જન્મ પછી બીજા જ ભાવમાં કાંડા બટાટા લુંગી લસણ ગાજર મૂળામાં થઈ જાય અને પછી વળી એમાં તો ચક્કર ચાલ્યા જ કરે અનંત કાળ સુધી. આ છે આ મનુષ્ય ભાવ વગેરે પ્રાપ્ત થવું બહુ બહુ અતિ અતિ દુર્લભ બની જાય. આવું ન થાય એટલા માટે જ્ઞાનીઓએ આપણે આ કંદમૂળ ભક્ષણનો નિષેધ કર્યો છે. જ્યારે વિગયો છે એ વિકારની દ્રષ્ટિએ જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે, જેને પવિત્ર જીવન જીવવું છે, મનની શુદ્ધિ જાળવવી છે, બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા એમાં ચર્યાદી રમણતા કરવા દ્વારા સમ્યક દર્શન આવી પ્રાપ્ત કરવું છે, તો એના માટે આ વિગયો એ જો વધારે પ્રમાણમાં લેવા તો બાધક બની શકે, બહુ લિમિટેડ. એમાં પણ યુવાન વય હોય અને બ્રહ્મચર્ય પાલન કરવું હોય તો એને માટે વિગયો એ અત્યંત બાધક છે. એના માટે આંબેલ છ ઇન્દ્રિયોનો ત્યાગ યુવા મહાત્મા 35મી ઓડી મોટી ઉંમરે પણ અત્યારે કરી રહ્યા છે. દીક્ષાને હજી 2 વર્ષે આ સજોડી દીક્ષા લીધી છે. એ રીતે વિગઈ ગઈ આંબલીનું ભોજન જૈન શાસનની મોનોપોલી છે. દુનિયાના બીજા કોઈ ધર્મમાં આ આંબલીની વાત નથી આવતી, બરાબર. એટલે એ રીતે વિગઈ ત્યાગ પાછળ આ કારણ છે અને કંદમૂળ ત્યાગ પાછળ આ અહિંસાનું કારણ છે, બરાબર. ધન્યવાદ. ચાલો હવે આગળ ત્રીજો કોઈ પ્રશ્ન ભાઈઓમાં જ છે હું તો બેને ચાન્સ આપીએ. બોલો.
બોલો પ્રેમીલા બેન. પ્રેમીલા પ્રદીપ શાહ, ગામ કચ્છ રાયણ, બરોબર. પોપટભાઈ ભારમલના પુત્ર વધુ. ભલે બોલો. બરોબર. ધન્યવાદ. પેલા જો કૃષ્ણ ભગવાન નો જન્મ થાય ને ત્યારે આસન કંપાયમાન થઈને જોયું, અવધિક જ્ઞાન દ્વારા ભગવાનનો જન્મ જાણે, એનાથી પહેલાં ચપ્પનની કુમારી કાળું કર્તવ્ય થઈ ગયું હોય, પછી ઇન્દ્ર આવે અને ભગવાનને ભગવાનની માતાને નમસ્કાર કરી પોતાનો પરિચય આપે. ભગવાનની માતાને તમે ગભરાશો નહીં, હું સૌદર્ભ ઇન્દ્ર છું, તમારા પુત્ર રત્નને વંદન કરવા વગેરે માટે આવ્યો છું અને અમારે એનો અભિષેક કરવો છે, તમે એની અનુજ્ઞા આપો, તમે ગભરાતા નહીં ઇત્યાદિ કહી માતાને અવશ્ય આપીની નિદ્રા આપી દે અને ભગવાનની માતા પાસે ભગવાન જેવું જ પ્રતિબિંબ રૂપ વિપુલી કરી દેવી શક્તિથી અને મૂકે, એટલા માટે કે કોઈ પણ દાસી વગેરે આવે ને જુએ નહીં અને ત્યારે તો હોવા થઈ જાય, એટલા માટે ભગવાન જેવું રૂપ, જો કે ઇન્દ્રની પણ તાકાત નહીં કે ભગવાનના અંગૂઠા જેવું રૂપ વિપુલી શકે, આ ભગવાનનો જ પ્રભાવ અને એના પ્રભાવે એવું રૂપ વિકુર્યું ત્યાં મૂકે અને પછી પોતાના પાંચ રૂપ વિકુર્વી કરી અને ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય. પાંચ રૂપ કેવી રીતે? એક રૂપ દ્વારા ભગવાનને બહુમાનપૂર્વક ઓળામાં ધારણ કરે, બીજા બે રૂપ દ્વારા ભગવાનની અડખે પડખે ચામર વીંજે, ચોથા એક રૂપ દ્વારા ભગવાનના મસ્તકે છત્ર ધારણ કરે અને પાંચમા રૂપ દ્વારા શું કરે ખબર છે કોઈને? શું કરે પાંચમા રૂપ દ્વારા? પોતાનું હથિયાર શું હોય? વજ્ર. એ વજ્ર ઉલાટના એટલે કે છડીદાર, ચોકીદાર, છડીદાર બની કરી અને ભગવાનની આગળ આગળ આમ ચાલે. આ રીતે પોતાના પાંચ રૂપો વિકુરવી, વિકુરવો એટલે નવા બનાવીને મૂળ સ્વરૂપે ક્યાં હોય? દેવતાઓમાં શક્તિઓ, આ તો ઇન્દ્રવળી છે. આમ આંખના પલકારા વિચાર કરે ને એવું થઈ જાય તરત. આમ એટલે પોતાના લાખો રૂપો વિકુરવી કરી અને એના દ્વારા એ દેવલોકની અંદર મોજ મજા વગેરે કરતા હોય ને અહીંયા આ રીતે પાંચ રૂપ વિકોરવીને ભગવાનને મેળવી પડતી પર લઈ જાય. તો પ્રવીણા બહેનનો પ્રશ્ન એ છે, તો એ વખતે આત્મા તો આપણો એક છે અને આ રીતે આ પાંચ સ્વરૂપમાં આત્મા એક જ આત્મા કેવી રીતે અંદર આમ થતું હશે? બરાબર ને? અને પાંચની ક્યાં વાત કરી? હમણાં જે કહું છું લાખો રૂપો વિકોરી શકે, દરેકમાં આત્માના અસંખ્ય પ્રદેશી આત્મા છે, એ રીતે થોડા થોડા આત્મપ્રદેશો એ દરેકમાં મૂકી દે પણ મૂળ જે સ્વરૂપ હોય એની સાથેનું કનેક્શન ચાલુ હોય. તમે ગીલોડી જોઈ હશે ઊંધી ચેચી કચી મેં જોપા, બરાબર, ક્યારેક પૂંછડી કપાઈ જાય ને કોઈ કારણે તો એ પણ આમ તડફડા કરે, આ બધું જળ હોય અને બીજું પૂંછડી પણ તડફડ્યા કરી શરીર છૂટી પડી ગઈ છે, પણ એ જે જળનો ભાગ એ તો ત્યાં તો સરખીને આગળ ચાલી ગઈ હોય અને પૂંછડી ક્યાંક પડી હોય અને આ તડફડતી હોય, પણ એ વચ્ચેની જગ્યા છે ને સ્પેસ, ત્યાં પણ આત્મપ્રદેશો એના હોય ત્યાં જોડાયેલી જ હોવાથી લિંગ. હા, એટલે એ રીતે મૂળ જે દેવતા કે ઇન્દ્ર દેવલોકમાં હોય એના શરીરમાં જે આત્મપ્રદેશો હોય અને અહીંયા જેટલા પણ રૂપો બીજા રૂપો જે વિકુર બનાય દરેકની તબિયત સંકળાયેલ આવે, આત્મપ્રદેશો અરૂપી છે, આત્મા અદ્રશ્ય છે, પણ એ રીતે એની ચેનલ અથવા સાંકળ. હાજી, અને આત્માના પ્રદેશ એટલે ખબર છે અસંખ્ય, કેટલા અસંખ્ય એટલે 14 રાજલોક, 14 બ્રહ્માંડ, આખું વિશ્વ, યુનિવર્સ, એના જેટલા આકાશ પ્રદેશો છે અસંખ્ય, એટલા એમાં એકે આત્મા ઓછો પણ નહીં કે વધારે નહીં, બિલકુલ એટલા ને એટલા અસંખ્ય આ દરેક આત્માના પ્રદેશો છે. અને જ્યારે કેવલદાનીને મોક્ષમાં જવાનો પ્રસંગ આવે અવસર જ્યારે, હવે ધારો કે આયુષ્ય કર્મ થોડું બાકી રહ્યું છે અને હજી બીજા વેદની કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, એની સ્થિતિ લાંબી છે, તો સર્વ કર્મનો ક્ષય કર્યા વગર તો મોક્ષમાં જવાય નહીં, આયુષ્ય થોડુંક છે તો શું કરવાનું? તો એ પ્રક્રિયા ઓટોમેટિક અંદરમાં થઈ જતી હોય છે, જેનું નામ શું છે ખબર છે? કેવલી સમુદ્ઘાત. સમુદ્ઘાત 8 પ્રકાર છે, એમાં એક કેવલી સમુદ્ઘાત. એટલે એ વખતે કેવલદાની પોતાના શરીર આત્મપ્રદેશો પોતાના શરીરમાંથી બહાર કાઢે, પહેલા સમયમાં ઊભો આમ છેડ ચિત્ત શિરાથી ઉપર અલોક સુધી, નીચે 7 મીટર થી નીચે ત્યાં સુધી, અને પછી બીજા સમયમાં આમ ફેલાવે, પછી ત્રીજા સમયમાં અને ચોથા સમયમાં તો આખા 14 રાજલોકમાં સંપૂર્ણપણે વ્યાપી જાય, એક એક આત્મ આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મને ગોઠવાઈ જાય, એટલું આત્મા અરૂપી છે, આત્માની અચિંત શક્તિ છે. અને એમાં શું એ દરમિયાનમાં શું થાય? પહેલાં 3 જે બીજા કર્મ હોય ને, નામ ગોત્ર અને વેદનીય,
એની જે સ્થિતિ લાંબી હતી ને એ ઓટોમેટિક ટૂંકી થઈ જાય, કેટલી થઈ જાય, આયુષ્ય કર્મ જેટલી એની સ્થિતિ થઈ જાય ચોથા સમયમાં. અને પછીના સમયમાં રિવર્સ પ્રક્રિયા થાય, પાંચમા છઠ્ઠા સાતમામાં અને આઠમા સમયમાં પાછું મૂળ શરીરમાં એ આત્મા દેશો ઓટોમેટિક ગોઠવાઈ જાય. એટલે આત્માના અસંખ્ય પ્રદેશો છે અને આ રીતે આખા ચૌદ જ્વાળલોકમાં પણ એક આત્મા વ્યાપી શકે છે અને બીજી બાજુ એક સૂક્ષ્મ શરીરમાં અનંત અનંત આત્માઓ પણ સાથે રહી શકે છે. જો એક હોલ આવડો હોય એની અંદર રાત્રે અંધારામાં બારી બારા બંધ કરી તમે એક કોઈ પણ એક લાઇટ ચાલુ કરો એનો પ્રકાશ આખા હોલમાં ફેલાઈ જાય. બરાબર, હવે આખો હોલ ભરાઈ ગયો છે ને પ્રકાશથી, તો પછી બીજું કંઈ આવું ન જોઈએ, અંદર આવી શકે ના આવી શકે. હે, બીજી ત્રીજી ચોથી કેટલી લાઇટો પેટાડો, લાઇટનો પ્રકાશ પડે એટલા હોલમાં આમ સમાઈ જાય છે ને એક મિનિટમાં. આ તો સ્થૂળ છે, પ્રકાશ આમથી દેખાય છે, આત્મા તો અરૂપી છે અત્યંત. એટલે એક સૂક્ષ્મતમ શરીરમાં પણ અનંતાનંત આત્માઓ એકી સાથે સમાઈ જાય, જન્મે જીવે મરે હોય તો આત્મા પદાર્થ. એટલે આપણે પોતે છીએ આત્માને, જુદો નહીં કોઈ, આપણે પોતે આવી આપણી અદ્ભુત અને વિલક્ષણ અને આશ્ચર્ય ઉપજાવી એવી આપણી મૂળ દશા છે એને આપણે ભૂલી ગયા છીએ. અને જે બધું નાશવંત અહીંનું અહીં રહી જવાનું છે પૈસા વગેરે, એની પાછળ રાત દિવસ આપણે લોહી પાણી એક કરીએ છીએ, કેટલા રાગ દ્વેષ કરીને કેટલા કર્મો બાંધીએ છીએ અજ્ઞાનતાને કારણે. એ અજ્ઞાનતાને દૂર કરવા માટે નિયમિત રીતે જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ. પ્રત્યક્ષ શક્તિ હોય તો હવે પ્રત્યક્ષ, નહીં તો આજકાલ હવે મીડિયાનો જમાનો છો તો એ રીતે પણ તમારે નિયમિત રીતે જીનવાણી શ્રવણનો એક વ્યસન લાગવું જોઈએ. હા, જે નિવૃત્ત હો જેની પાસે હવે દંડાની નિવૃત્ત થઈ ગયા છો તો ટાઈમ ઘણો છે, તો ટાઈમ પાસ કરવા માટે છાપાને પત્રિકાને ગપાટા મારવા કરતાં જીનવાણીનું શ્રવણ કરો ને. હવે એક બે ત્રણ ચાર કેટલાય પ્રવચન તમે તારો બધા સાંભળી શકો અલગ અલગ મહાત્માઓના. એટલે સમ્ય જ્ઞાનની આ બલિયારી છે, અજ્ઞાન અંધારા જેવું છે, આથડી છે અજ્ઞાનતાને કારણે પોતાના અસલી સ્વરૂપને ભૂલીને. તો આવી ગયો તમારા પ્રશ્નનો જવાબ, કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, હજારો લાખો સ્વરૂપમાં પણ આપણે દેશો એ ફેલાઈ જાય અને પાછા બધા અંદર એક એક કનેક્ટ હોય, અંદરથી કનેક્ટેડ હોય. એમણે એક ઠેકાણે ચૌદ ઠેકાણે એક જ મૂર્તમાં પ્રતિષ્ઠા કરી હતી, એટલે વૈક્રિય લબ્ધિ કહેવાય. વૈક્રિય લબ્ધિથી અનેક શરીરો વિકુલી શકે અને એક શરીર મૂળ સ્થાનમાં હતું બાડમેરમાં લગભગ, અને એ ભદ્રેશ્વરમાં બીજા અલગ અલગ ચૌદ ઠેકાણે ગુજરાત કચ્છ રાજસ્થાન વગેરે એક જ મુહૂર્તમાં એક જ દિવસે એક જ સમયે એમણે પ્રતિષ્ઠા કરી હતી એવો પ્રાચીન વૈવા વંચાઓ પાસે ઉલ્લેખ મળે છે. એટલે આવી અદ્ભુત શક્તિવાળા આત્મા આપણે પોતે છીએ અને આપણે પોતાની જાતને બિલકુલ ભૂલી ગયા છીએ. આપણી સ્થિતિ કોના જેવી છે, એક ભરવાડ હતો ઘેટા બકરા ચરાવનારો, જંગલમાં સિંહણ વિરાઈ હતી અને તાજુ સિંહણ નાનકડું બચ્યું, સિંહણ પહેલી ખોરાક શોધવા માટે બહાર ગઈ હતી, ભરવાડને બચ્યું ગમી ગયું અને ઉપાડી લીધું અને ઘરે લઈ આવ્યો અને પોતાના ઘેટા બકરા ટોળામાં એને રાખ્યો. સંગ તેવો રંગ અને સોબત તેવી અસર એ બે 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 કરવા લાગી ગયો. ભાઈ મોટો બોલ થઈ ગયો તોય ઘાસ ખાય છે, સિંહ ઘાસ ખાય તો ઈયો જ ના ખાય, પણ હવે સંગ તેવો રંગ ઘાસ ખાય છે ને ટૂટકા મારે છે ઠેકડા મારે છે. એક વખત સરોવર કિનારે પાણી પીવા બધું આખું ટોળું આવ્યું હતું, સામે કિનારે સિંહ હતો અને એણે આટલો ટોળીને જોઈને ગર્જના કરી અને બધા ઠેકડા મારતા મારતા બે બે કરતા ભાગવા લાગ્યા. એની સાથે આ સિંહ એ પણ ભાગવા લાગે છે. ઓલાને આશ્ચર્ય થયું કે પૂછે તું કેમ ભાગે છે, તારે ડરવાની જરૂર ન હોય, હું તો મારી જાતનો છે, તું વળી આ ક્યાં અને આ લોકોના ટોળામાં ભળી ગયો. પછી એનું બધું આમ ભાષા પોતાની સમજે વિચાર કરે છે આ વાત સાચી હશે કે કેમ. પહેલું પછી તને સરકારને બેસતી હોય તો તળાવમાં પાણીમાં તારું મોઢું જો અને મારું મોઢું જો, આપણે બે સિમિલર છીએ કે સરખા છીએ કે નહીં. એને જોયું, લાગ્યું કે વાત સાચી છે. પહેલું કે તમે મારી જેમ ઘર્ષણા કર, જો તારી ઘટના સાંભળીને આ લોકો વધારે ભાગવા માંડશે. પહેલા એ પ્રયત્ન કર્યો, મૂળ તો અંદરમાં સિંહ તો હતું જ, ઘર્ષણા કરીને ઓલા ઓર વધારે ભાગવા લાગી ગયા. એટલે હવે એની સાચી ઓળખાણ થઈ ગઈ, અત્યાર સુધી પોતાને રેઢિયાળ એવું આ ઘેટું બકરું માનતું હતું એની બદલે હવે ઓળખાણ થઈ. પરમાત્મા સિંહ જેવા પુરુષ સિંહવાનો આપણે અત્યારે જળ ઉદગલું આ પૈસાને શરીરને ખાવું ને એની એની આસક્તિ કરી કરી જળ જેવા લગભગ બની ગયા છીએ. અને જ્યારે આ પરમાત્મા અને જોઈ ત્યારે ભગવાન મુખપણે આપણને કહી રહ્યા છે કે ભાઈ તું મારા દર્શન ભલે અત્યારે કરે છે પણ તું મારા જેવો છે, તું ક્યાં તારી જાતને આવો જમાલો માની રહ્યો છે, તું પણ વિકરાગ છે, પુરુષાર્થ કર, આત્માની ઓળખ અંદરમાં ઠાર મારી જેમ આવો સ્વર્ગ કર. અને એમ કરતાં કરતાં જે આત્મા સાધના કરી અંદરમાં ઉતરે છે અને અનુભવ થાય છે ત્યારે ખરેખર ઓહો હો આવું અદ્ભુત સ્વરૂપ મારું હતું
અત્યાર સુધીમાં ક્યાં બહાર રખડ્યો અને હસવું કે રડવું વિચાર થઈ પડે પોતાની જાત ઉપર, એવી આપણી દશા છે. બીજો દાખલો અપાતો હોય છે કે રાજકુમાર હતો અને કોઈ ગુંડાઓ કિડનેપ કરી લીધો અને ધરાવીની ઝુંપડપટ્ટી જેવી એમાં લઈ જઈ કરી અને એના દ્વારા ભીખ મંગાવી રહ્યા છે. એમ કરતાં કરતાં થોડું મોટો થયો છે, એના શરીર ઉપર ગાલ ઉપર કાંઈ નિશાન હતું અને એનો ઓળખીતો કોઈ પસાર થયો, એની સામે લાંબો હાથ કર્યા, રાજકુમાર ભિખારી બની ગયો છે, કાંઈ બાપ ભગવાન તમારું ભલું કરે, ચારા ના આગળ આપો કાંઈ. મેં ધારી ધારીને જોયું, લાગે તો એ છે, ખાતરી કરી લીધી મારા પૂછપરછ કરીને. ત્યારે કે અલ્યા તું શું કરી રહ્યો છે, તું તો રાજા છે, આ નગરીનો રાજગાડીનો વારસદાર, અને તું આ કાવી દશાને આશાના માટે ભીખ માંગે છે, હાલ હાલ તને, તું તો અભ્યોનો પતિ છે. એના જેવી આપણી સ્થિતિ છે, ચિત્ત પરમાત્મા જેવા અનંત જ્ઞાન દર્શન અનુશક્તિના સ્વામી હોવા છતાં પોતાની જાતને બિલકુલ ભૂલી ગયા છીએ અને આ પૈસા માંથી સુખ મેળવવાની ભીખ માંગી રહ્યા છીએ. પણ પૂતગલમાં સુખ આપવાની શક્તિ જ નથી ભાઈ, જે વસ્તુ જ્યાં હોય એની ક્યાંથી મળે? હા, ગમે એટલું રેતીને પીરો તેલ મળે, પાણીને ગમે એટલું હલો માખણ મળે, કારણ કે એમાં છે જ નહીં, ક્યાંથી મળશે? એમ પૂતગલોમાં વિષયોમાં ભોગોમાં સાચું સુખ કે સાચી તૃપ્તિ આપવાની તાકાત જ નથી. સાચું સુખ તો જીભ પોતાનામાં ઠરશે તો જ મળશે, સાચી તૃપ્તિ ત્યારે થશે. બરોબર, ચાલો હવે આગળ પ્રશ્ન બીજો બહેનોમાંથી બોલો. પૂરું નામ પહેલા પરિચય આપો. મણિબેન રવિચંદ્ર વિશરિયા, ગામ કચ્છ, સા ભરાઈ સત્ય ગાવ, ભલે બોલો. વાહ, બોલો, ધર્મની જરૂરિયાત શા માટે? ધર્મ એટલે શું એ સમજવાની જરૂર છે. તમને કોઈ પૂછે ખાવાની શું જરૂર છે, તમે શું કહેશો? ભૂખ મટાવવા, શક્તિ મેળવવા, વગેરે. ધર્મ એ આત્માનો ખોરાક છે, આ ઉદ્ગલ ખોરાક, ભોજન એ શરીરનો ખોરાક, એમ ધર્મ એ આત્માનો ખોરાક છે, આત્માના ગુણોની પુષ્ટિ માટે. હવે ધર્મની વ્યાખ્યા એક રીતે વ્યાખ્યા આ પ્રમાણે છે કે ધારયતી ધર્મ, જે જીવને ધારી રાખે, આમ બચાવી લે, પકડી લે, દુર્ગતિમાં પાપો કરીને નરક વિગેરે દુર્ગતિમાં પડી રહેલો જીવ એને આમ પકડી લે અને એને ઉચ્ચ સ્થાને ધાર પહોંચાડે, એ ધર્મ. આ એક વ્યાખ્યા. બીજી મૂળ વ્યાખ્યા છે વસ્તુ સહાવો ધમ્મો, આપણા સાંજીનું એક સ્તવન છે. વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે, બોલો. ધર્મ છે આત્માની જોડા જોડ આપો ધામ ધર્મના. તો વસ્તુનો સ્વભાવ એ એનો ધર્મ કહેવાય. પાણીનો સ્વભાવ શું ભાઈ? ઠંડક આપવી, તરસ બુઝાવવી, મેલ ધોવું વગેરે. અગ્નિનો સ્વભાવ શું? એટલે એ ઠંડક વગેરે પાણીના ગુણધર્મ કહેવાય. બરોબર, કારણ ઓક્સિજનનું ગુણધર્મ શું? પ્રાણવાયુ જીવાડવું, દહન પડવામાં સહાયક બનવું, કાર્બન ડાયોક્સાઇડ અગ્નિને પૂજવવા, દરેક પદાર્થનો કુદરતી નેચરલ જે સ્વભાવ હોય એ સ્વભાવને એ વસ્તુનો ગુણધર્મ કહેવાય. તો આપણે આત્મા છીએ, તો આત્માનો જે સ્વભાવ એ હકીકતમાં ધર્મ. તો આત્માનો મૂળ સ્વભાવ શું છે? જે આત્મા સિવાય બીજા કોઈ જળ પદાર્થોમાં નથી એવો આત્માનો સ્વભાવ શું છે, બોલો? જે આત્મામાં છે પછી આ કોઈ જળ પદાર્થમાં નથી, શરીર પણ નહીં, ખબર નથી. આ શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા છે, જ્ઞાન બધાને આવડે છે, જ્ઞાન દર્શન શબ્દો ભોખી નાખ્યા છે, પણ જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું, જોવું ને જાણવું. પણ કોને આપણે જોડી જાણીએ છીએ મોટે ભાગે? આ પર પદાર્થોને. પોતાની જાતને જાણવા જોવાનો પુરુષાર્થ કર્યો નથી, પોતાને ભૂલીને બીજાને જોઈએ છીએ. આ ચામડાની આંખ છે ને, પોતાને જોઈ શકતી નથી, પણ બીજાને આ ગુણો જીવે છે, આવો છે ને આવી છે. પણ એ વખતે ત્રણાંગી તારી પોતાની સામે અક્રમરી ચિંતા છે, જ્યારે જોતો ખરો. એમ આપણે બધા આત્માને પોતાને ભૂલીને પર પદાર્થોને જોવા જાણવામાં અજ્ઞાન દર્શનનો મિસયુઝ, ગેરઉપયોગ, દુરુપયોગ કરી રહ્યા છીએ. એને બદલે પોતાને જાણવા અને જોવાનો અભ્યાસ કરે છે તો ખરેખર એના એ ધર્મ છે
બીજી રીતે કહીએ તો ધર્મના બે ધર્મ છે ને એની અલગ 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 અપેક્ષા વ્યાખ્યાઓ થાય. એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ વગેરે. એક પ્રકારે એટલે સ્વભાવ મારો મુઠાણ રૂપ અધર્મ. ધર્મના બે પ્રકાર કેવા હોય તો જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા, બરોબર. ત્રણ પ્રકાર કેવા હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર. ચાર પ્રકાર કેવા હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અથવા દાનશીલ તપ ને ભાવ. પાંચ પ્રકાર તો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. છ પ્રકાર કેવા હોય તો છ કાય જીવોની રક્ષા. સાત કેવું હોય તો સાત ભયોથી મુક્તિ. આઠ તો અષ્ટ પ્રવચન માતા. નવ તો બ્રહ્મચર્ય મુક્તિ. દસ તો દસ વિધેયથી ધર્મ. આ રીતે અલગ અલગ અપેક્ષાએ અનેક રીતે ધર્મની વ્યાખ્યા અને પ્રકારો બતાવવામાં આવે છે. પણ મૂળ વાત છે કે સ્વભાવ, સ્વભાવ વસ્તુનો તો આત્મા છે. તો અને આપણે જોયા જાણ્યા પછી કરીએ રાગ અને દ્વેષ, આ સારું, આ ખરાબ, આ જોઈએ અને જોઈએ, એ વિકલ્પોના કારણે કર્મ બંધાય અને આત્મા ભારી કરી બને. એને બદલે નાનું બાળક હોય, તાજું જન્મેલું કે એવું, હજી આંખ ખુલે, પહેલવેલું આમ જોવે, તો બસ આમ જુએ, કોઈ વિકલ્પ ન હોય, આ સારું આ ખરાબ કશું જ ન હોય. એ કદાચ વળી નીતિ કરે, એમાં હાથ નાખે, એમાં એને કંઈ ખરાબ જેવું લાગે નહીં. તો પછી આપણે એને કહીએ છી છી હા અને ન અડાય. આપણે એના મગજમાં બધી સંસ્કારો નાખીએ છીએ એટલે એને ખરાબ લાગે છે. બાકી નહીં તો ખરાબ નહીં ને સારું નહીં, એ બધું એને માટે જીવે છે. એ માત્ર કોઈ વિચાર વિકલ્પ કરે ને માત્ર જોવું અને જાણવું. ચેતન જ્ઞાન અજુવાડીએ અમૃતની સજ્જાઈની પહેલી પંક્તિ. હવે જ્ઞાનને અજવાડવું એટલે શું? સાફ કરવું, વાસણને ધોવો, કપડાને ધોવો. પણ જ્ઞાનને ધોવું એટલે શું? એમાંથી રાગ દ્વેષના વિકલ્પો નીકાળી નાખવાના. માત્ર જોવું, સાક્ષી ભાવે, માત્ર તટસ્થ રીતે જોવું, જાણવું. જ્ઞાન છે સ્વ અને પર પ્રકાશક, એ પોતાને પ્રકાશિત કરે છે અને પર પદાર્થોને. પણ પરને જોયા જાણ્યા પછી આપણે એમાં અજ્ઞાનતાને કારણે રાગ દ્વેષના વિકલ્પો કરીએ છીએ, ત્યાં કર્મથી ભારે બનીએ છીએ. બાકી તો તીર્થંકર ભગવંતો, કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતો આખી દુનિયાએ એના શુદ્ધ આત્મામાં પ્રતિબિંબિત થાય છે. પરીક્ષામાં જેમ બધું પ્રતિબિંબિત થાય તેમ. પણ દુનિયાના ગમે એવા રંગરાગ અને આ યુદ્ધો વિગેરે જોયા છતાં પણ એમને લેશ માત્ર નથી રાગ થતો, નથી દ્વેષ થતો. દેવલોકના અપ્સરાઓ, ઇન્દ્રાણીઓ વગેરે, મનુષ્યો, ચક્રવર્તીઓ, બધું રંગરાગ, મહોત્સવ, ભોગ, વિલાસ, મંચમન, રાગ અને મોહ ઉત્પન્ન કરાય એવા દ્રશ્યો પણ દેખાય છે જ્ઞાનમાં. યુદ્ધો, હળ પ્રપંચો, મારામારીઓ, ગુંડા, કંઈક એવું બધું દેખાય છે જેના કારણે આમ નેગેટિવ ભાવ આપણને આવી શકે. પણ છતાં એમને અંશ માત્ર પણ રાગ કે દ્વેષ થતો નથી એવી અદ્ભુત વિતરાગ દશાને એમણે પ્રાપ્ત કરી લીધી છે. એટલે એ કર્મથી બંધ આખી દુનિયા, જોકે એને જોવાનું કુતુહલનો ઈચ્છા ન હોય, ઓટોમેટિક પ્રતિબિંબ પડે. આત્મા જ્યારે શુદ્ધ બની જાય ને આત્માનો અરીશો, આખા જગતનું ત્રણેય કાળનું પ્રતિબિંબ એકી સાથે પડે. આપણી આંખની કીકી કેટલી છે સા, આટલી છે ને, એકી સાથે કેટલું દેખાય છે, હા, આટલી નાનકડી. કેમેરાનો લેન્સ કેટલો હોય, નાનકડો. કેટલા મોટા પડ પર્વતોના દ્રશ્યો પર ઝીલાય કે નહીં એની અંદર. એમ આત્મા અત્યારે શરીર વ્યાપી છે ભલે, પણ જ્યારે શુદ્ધ બની જાય, એકદમ કર્મરહિત બની જાય, જાતિ કર્મ, જાતિ કર્મ રહી, ત્યારે આખા વિશ્વનું ત્રૈકાલિક પ્રતિબિંબ એકી સાથે અનંત અનંત આત્માઓ, દરેકના ભૂતકાળના અનુભવો, ભવિષ્યના ભવો અને વર્તમાન બધું એકી સાથે જણાય, એટલે કે અનુભવ દેખાય, બરોબર. એવી રીતે જેટલા પદાર્થો, જળ પદાર્થો, એની અનંત ભૂતકાળની પર્યાય અવસ્થાઓ, ભવિષ્યની અવસ્થાઓ અને વર્તમાન બધું એકી સાથે એ આત્મામાં પ્રતિબિંબિત પડતું હોય એવી અદ્ભુત જ્ઞાન શક્તિ મય આપણે પોતે આત્મા છીએ, પણ પોતાને ભૂલી બેઠા છીએ. એટલે આ ખજાનો એમને ટકાયેલો પડ્યો છે. એ ખજાનાને ખોલવા માટેનો પુરુષાર્થ કરવાની અનમોલ તક એકમાત્ર મનુષ્ય ભાવમાં આપણને અત્યારે મળી છે. એટલે આ બધું સાંભળ્યા પછી તો એકાંતમાં શાંત બેસી ચિંતન કરવું જોઈએ, પોતાની જાતને પ્રશ્નો કરવા જોઈએ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે આ વળગણા છે, રાખો કે પરિહરું, એવા એનું ચિંતન ચાલવું જોઈએ. આપણે એક વ્યવહાર ખાતર અત્યારે સાંભળી લઈએ, થોડું ટાઈમ પાસ થયા, થોડું ઘણું સામાન્ય માહિતી મળે જાણે, તો પછી એને એપ્લાય કરવા માટેનો પુરુષાર્થ નથી કરતા. હું તો એક વ્યાખ્યાન બસ થઈ પડે, એક વ્યાખ્યાન એકાદ વાક્ય બસ થઈ પડે, ચિંતન કરે ને જીવ, તો એક વાક્ય, એક શબ્દ પણ આત્માને જગાડવા માટે કાફી થઈ પડે. નહીં તો ચોમાસાના ચોમાસા જિંદગી વ્યાખ્યાનો સાંભળો, કોઈ કોરાને કોરા ઘાંચીઓ બળદ એટલું ચાલે, બધા ઠેરનો હે, આખી જિંદગી ચોમાસાઓ વ્યાખ્યા કરો, સાંભળ્યા કરો, તો ચિંતન ન કરો સમયગાના ઉપર, તો કાંઈ
પરિણામ આવે નહીં. એક વ્યાખ્યાન કે એકાદ વાક્ય કે એકાદ શબ્દ પછી એ ધાર્મિક હોય કે ક્યારેક વ્યવહારિક હોય એના ઉપર તમે ચિંતન કરો ને તો માયનો આત્મા જાગી જાય. પેલો કાલિભદ્રનો આત્મા એક નાથ શબ્દ આપણા નાથ આવ્યા અને ચિંતન કર્યું તો જાગી ગયા. ઘણા ઘણા એવા દાખલાઓ છે. લગ્ન થતા હતા અને ગોર મહારાજ એક શબ્દ વારંવાર સંભળાવે, કયો? સાવધાન. અને એ સાવધાન થઈ ગયા. એટલે આ શબ્દ તમે લોકોએ કેટલી વાર સાંભળ્યા એ સાવધાન થયા. હવે આટલી ઠોકરો ખાધી છે સર, મારે તો સાવધાન થાવ, હવે તો જાગો. હવે ક્યાં સુધી આ મોહ નિદ્રામાં પડે સુતા રહેશો? હવે આત્મા બોધ ગઈને છોડી રહી, જાગ્યા ત્યાંથી સવારને ભૂલ્યા ત્યાંથી ફરીથી કરો, આજથી લાગી જાઓ. મને યાદ આવે નારાયણપુરના ખીમજી બાપા, ખીમજી વાલજી વોરા, અહીં કોઈ હતી નાણ પર જા તો ત્યાં નાણપરના ઓળખો ખીમજી વાલજી વોરા, અને તમારી ઉંમર નાની છે તો થોડા જ વર્ષ ગયા છે એને કા ઓફ થઈ, અમે તો મળ્યા છીએ એની વાર. હા, લગભગ 55-56 વર્ષની ઉંમર હતી ત્યારે માયલો કંઈક જાગ્યો, કંઈ નિમિત્ત બન્યું સંસારમાં. સંસારમાં તો અગલે પગલે નિમિત્ત મળે, પછી ચિંતન કરતો નથી હોતો એટલે રહી જાય છે. અને છેટને કહ્યું મારે હવે રંગૂન બરોમાં ત્યાં કામ કરતા હતા સર્વિસમાં, છેટની રજા માગી છે, રજા આપતા નથી, 2 વર્ષ રબજકમાં વીતી ગયા, પછી આખરે બધું મૂકીને આવી ગયા. સાધનાની શરૂઆત કરી હતી ખેતર, આમાં અમે એમના ઘરે જઈ આવ્યા છીએ રાણપરમાં, નાનું ઘર બાજુમાં ઢાંકડું ડેલો, એના ખૂણામાં પશુઓનો વત્રો અડગ એવું કાંઈ રાખેલું હોય, એની વચ્ચે ખાટલો ઢાળીને એની સાધનાની ગુફા. ખેતરે ચાલ્યા જાય 2 કલાક, કુદરતને ખોળી નૌકાર મુદ્ર લઈ બધ છાપ કરે એકદમ રાહપૂરો એના કુદરતને સુજાવવામાં. પછી આધ્યાત્મિક વાંચન આનંદન 24ના વિવેચન વગેરે કરે, અને એકાદ કેટલાક ધ્યાન શિબિર એટેન્ડ કરી હશે એનો પણ અભ્યાસ કર્યો. અને આમ કરતાં કરતાં જેમ જેમ અંદરમાં ચિત્ત શુદ્ધિ થતી ગઈ, કશાયો ઘટતા ગયા, તેમ તેમ અનાહત નાદ દિવ્ય સંગીત અંદરથી દિવ્ય પ્રકાશ આવા બધા અનુભવો થવા લાગ્યા. તો ભગવાનને કે ભગવાન મને આટલાથી સંતોષ નથી, આપણું અંદરનું વિતરાગ સ્વરૂપ છે, મને એની ઝલક અને એનો સ્વાદ જોઈએ, આવી અંદરથી પ્રાર્થના. અને એને માટેનું એક સ્પેશિયલ પવન સુનો ચંદાજી શ્રીમંદર પરમાત્મા પાસે એવા ભાવ વિભોથી બોલે, આંખોમાંથી અશ્રુની ધાર વહેતી હોય. અને એમ કરતાં કરતાં કોઈ પુસ્તક હાથમાં આવ્યું, એમાં લખ્યું હતું કે હે જીવ, તું બીજું બધું ગૌણ કરીને 6 મહિના દ્રઢ સંકલ્પ રાત દિવસ અંદરમાં પુરુષાર્થ કર, જો તને અનુભવ થાય છે કે નહીં. જાણે ગેરંટીપૂર્વક વાત કરી હતી. અને એમણે સંકલ્પ 6 મહિના માઉન બિલકુલ, ક્યાંય જવું નહીં, ઘરથી બહાર નીકળવું નહીં, ઘરે ડેલો જોઈન્ટ એક કે 2 ટાઈમ ઘરમાં ભોજન કરી લે, બાકીનો બધો સમય નાનકડા ડેલામાં ખાટલા ઉપર એ એની સાધનાની ગુફા. અને કારણ જાપ, અમુક સમય જાપ કરી નૌકાર, અમુક સમય ધ્યાનનો અભ્યાસ ડુ નથિંગ, અમુક સમય ભક્તિ આ સ્તવન, અને અમુક સમય થોડોક સમય આધ્યાત્મિક વાંચન. આ 4 સિવાય 5ની કોઈ વસ્તુ નહીં, ક્યાંય હળવું મળવું ફરવું જવું ક્યાંય નહીં. એમ કરતાં કરતાં 2.5 મહિના થયા. બપોરનો સમય ગરમીના દિવસો છતાં પણ એમણે ગામડો ઓળી લીધો, કોઈ અશુદ્ધ પરમાણુ અંદર પ્રવેશ નહીં એટલા માટે. પાકાલાક 1.5 કલાક થયો હશે રોજ ક્રમમાં, અને એકાએક મન જાણે અલગ થઈ ગયું, ઓછીનું અમની અવસ્થા, ઉન્મની અવસ્થા આવી ગઈ. અંદરમાં પ્રકાશ પથરાઈ ગયો આખો, કરોડો શરદ પૂર્ણિમાના ચંદ્ર ભેગા થાય અને કેવો પ્રકાશ હોય, કેવો દિવ્ય અને શીતલ પ્રકાશ, અને અપૂર્વ આનંદના ઓઘ ઉમટ્યા. થોડીક ક્ષણવાર આ ચાલ્યું એટલે એમની જે ઝંખના હતી વિતરાગ દશા અંદરની કેવી મને ઝલક મળવી જોઈએ, આ ઝલક એમને મળી. પછી પાછું થોડીક વાર રહે, પછી કંઈક ને કંઈક વિકલ્પ પછી મનમાં આવી જાય, મનનો સ્વભાવ છે એટલે પાછું બધું અલગ થઈ ગયું. 2 કલાક સુધી આંસુમાંથી અશ્રુની ધારા સુકાતી નથી. એક બાજુ આનંદ છે આવો અનુભવ થયો, બીજી બાજુ એનો વિરહ થયો, એના આંસુ 2 કલાક સુધી ચાલ્યા. આવા અલગ અલગ ઘણા અનુભવો અમે તારીખ વાર નોંધ્યા છીએ પોતાના, મને ડાયરી આખી બતાવી હતી. તો કહેવાનો મતલબ એ છે, જાગ્યા ત્યાંથી સવાર 56 વર્ષની ઉંમરે કંઈક જાગ્યા અને લાગી ગયા, લાગ્યા સાધનામાં તો 5-1 વર્ષમાં આવી દિશાની આવી ગઈ. તો હજી આપણા માટે થોડોક ચાન્સ છે, કેમ કે પાછી હવેમાં થોડુંક ડિફિકલ્ટ કહેવાય, આમ છતાં પણ હવે કરવું તો પડશે. આ ભોગમાં કદાચ
એકદમ ત્યાં સુધી ન પહોંચી શકીએ, આપણે થોડાક ડગલા આગળ વધીશું તો બીજા ભાવમાં નાની ઉંમરથી આપણને એવા સંજોગો મળશે અને એવી રુચિ પણ જાગી હશે. અને જે થયું તે ગયું તે ગયું, હવે જેટલું રહ્યું છે એને બચાવી લઈએ અને પુરુષાર્થમાં લાગી જઈએ અંતર્મુખ બનીને. બરોબર. એ સિવાય બીજો ભાવ છે જ, એ સિવાય તૃપ્તિ શક્ય નથી. તમે આટલા વર્ષોમાં કેટલું ખાધું પીધું જોયું હર્યા ફર્યા ભોગવ્યું છે, કાંઈ અત્યારે એનું કાંઈ નહીં, ખાલી ખમ. ઉપરથી કર્મોથી ભારે બન્યા, વિકલ્પોથી ભારે બન્યા, અશાંતિ અને કેટલા કર્મો બાંધ્યા. શુદ્ધ ધર્મ જોઈએ. ધર્મ પણ એક છે ક્રિયાત્મક ધર્મ, બીજો છે ગુણાત્મક ધર્મ. બંનેની જરૂર એના પોતાના સ્થાને જરૂરી છે. મૂળ છે ગુણાત્મક, આત્મા ગુણો વિકસાવવાથી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, ભક્તિ, સેવા, પરોપકાર વગેરે આ બધા ગુણોનો વિકાસ કરવાનો છે. બરોબર. અને એને માટે ક્રિયાનું આલંબન લેવું જોઈશે, કારણ કે શરીર છે ત્યાં કંઈક ને કંઈક ક્રિયા મન વચન ગાયા છે, કંઈક ને કંઈક ક્રિયા થવાની છે. હવે જો આપણે ધાર્મિક ક્રિયાઓ અનુષ્ઠાનો છોડી દઈશું તો અનાદિકાળ સંસારની ક્રિયાઓમાં તો રસીઓ પત્યો છે, એમાં તો રાગ દ્વેષ વધારે પોસાય છે. તો એટલા માટે થોડી ક્ષણો એવી રાખો રોજની કે કંઈ જ ન કરો, ડુ નથિંગ. એવી સ્થિતિમાં લાંબો સમય નહીં શકતી છો તમે. કોરોના મહાપુરુષો તો વર્ષોના વર્ષો મહિના ચાર ચાર મહિના ઉપવાસ કરીને પાણી ઓછી રાખી ઝાડ જંગલમાં ઝાડ નીચે એકાંતમાં ઉભા ઉભા કરતા હતા. આપણે એવી શક્તિ અત્યારે નથી. થોડી ઘણી મિનિટો પણ અભ્યાસ કરવા, કાંઈ ન કરવાનો, અને બાકીના સમયમાં શુભ ભગવાનને બતાવેલી પંચ સમિતિઓ અભ્યાસ કરો. અમુક સમય ત્રણ ગુપ્તિનો અભ્યાસ, અને બાકીના સમયમાં પાંચ સમિતિ, ક્રિયા, ભાષા, ઈષ્ણા, આદાન વિક્ષેપ અને પારિષ્ઠાત્મિકા. એટલે એ રીતે ધર્મ બહુ ઘણ વસ્તુ છે, અને એના વગર સાચી તૃપ્તિ કે સાચો આનંદ એ કાલમાં શક્ય નથી. આપણે બધાને પરમ સુખ શાંતિ આનંદ જોઈએ છે, અને એ શુદ્ધ ધર્મના માધ્યમથી જ મળી શકશે, બીજા કરોડો ઉપાયોથી પણ નહીં. અબજો રૂપિયા છે ડોલર ત્યાં અમેરિકા વગેરેમાં, છતાં ત્યાં શાંતિ છે નથી. એટલે લોકો કેટલાક ભારતમાં આવે છે, કેટલાક લાગે કે અહીંયા અહીંવાળા ત્યાં જાય, ત્યાં શાંતિ ન મળી, એટલે ચંદ્ર લોકો ઉપર જઈએ. હજી ત્યાંથી સંતોષ નથી, હવે કે શુક્ર ઉપર જઈએ, શનિ ઉપર જઈએ. અરે ભાઈ, 14 રાજલોકમાં આટલી જગ્યા બાકી રખી રાખી આપણે બધાએ, કે અનંતમાં જ્યાં જન્મ્યા મર્યા ન હોઈએ, સિદ્ધ શિલા ઉપર પણ આપણે અનંતમાં જઈ આવ્યા, ખબર છે? આ સિદ્ધ શિલા ઉપર આપણે બધા અનંતવા જઈ આવ્યા છીએ. બરોબર કે ખોટી વાત? કેવી રીતે? હા, એક કેન્દ્રીય પૃથ્વી, સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને નિગોળ સ્વરૂપે સિદ્ધ શિલા ઉપર જઈ આવ્યા. જે અનંતા સિદ્ધ ભગવંતો આત્માના અનંત આનંદમાં રમતા હતા, બરાબર એ જ સ્થાને આપણે સૂક્ષ્મ નિગોળ સ્વરૂપે ઉત્પન્ન થઈને નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદના અનુભવતા હતા. એટલે સ્થાન વિશેષનું કારણ નથી, આત્માની દશા સુધરવી જોઈએ, કસાયો ઘટવા જોઈએ, રાગ દ્વેષ ઘટવા જોઈએ અને અંતર્મુખતા વધવી જોઈએ. ચાલો, હા સમય થઈ ગયો છે, જેના આગળ બોલાવ્યું હોય હાર્દિક ઈચ્છામી કરમ. Thank you.